ओरिएंटल हाई स्कूल मिर्जापुर अमदावादनी यूट्यूब चैनल में आप सौनु हार्दिक स्वागत छे। शाळाना विद्यार्थीओने विनंती के चैनल ने सब्सक्राइब करो, वीडियो ने लाइक करो अने शेयर करो। विषय सामाजिक विज्ञान धोरण 10 अने हूँ मंसूरी नूरजहां आपनी समक्ष पाठ 18 भाव वधारो अने ग्राहक जागृति भाग 3 लई उपस्थित थई छूं। विद्यार्थी मित्रों, हवे तमारो महत्वनो प्रश्न थाय छे, गुणवत्ता मानक अंगेनी राष्ट्रीय संस्थाओ विशे माहिती आपो। एटले के एवी आपणी राष्ट्रीय संस्था एटले के आपणा भारत देशनी एवी केटलीक संस्थाओ छे के जे चीज वस्तुओनी गुणवत्ता श्रेष्ठ छे तेना माटेनो लोगो वापरवानी परवानगी आपती होय छे। तो हवे आवी संस्थाओ आपणा देशमां कई कई छे, तो सौ प्रथम आपणे वात करीए आईएसआई एटले के उत्पादकोनी गुणवत्तानी चकासणी करवा माटे भारत सरकारे 1947 इंडियन स्टैंडर्ड्स इंस्टिट्यूट एटले आईएसआई नामनी संस्था स्थापी हती 1947। अने हवे जे हवे बीआईएस एटले के ब्यूरो ऑफ इंडियन स्टैंडर्ड्स बीआईएस ना नामे ओळखाय छे एनो आ लोगो छे। हवे आ जे संस्थाओ छे તે પોતાના માલને યોગ્ય ગુણવત્તા ધરાવતા ઉત્પાદકોને આઈએસઆઈ નો માર્કો વાપરવાની આ સંસ્થા છૂટ આપે છે। શરૂઆતમાં 1947 અંદર આઈએસઆઈ નામની સંસ્થા હતી, જે અત્યારે આ જે લોગો છે તે બીઆઈએસ એટલે કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ ના નામે ઓળખાય છે, આ એનું લોગો છે। અને આ લોગો આ જે સંસ્થા છે એ સંસ્થા જે વસ્તુઓની ગુણવત્તા શ્રેષ્ઠ છે તેના માટે આઈએસઆઈ નો માર્કો આપવાની પરવાનગી આપતા હોય છે। એટલે કે તમે જુઓ બજારના અંદર જે વસ્તુઓ મળતી હોય છે તેના ઉપર આઈએસઆઈ નો લોગો વાપરેલો હોય છે। આ ઉપરાંત બીઆઈએસ નો પણ લોગો વાપરવામાં હવે આવી રહ્યો છે। હવે આ જે છે બાજુના અંદર તે છે એગમાર્કનો આ લોગો છે, અને આ એગમાર્કનો લોગો કઈ વસ્તુઓના ઉપર મારવામાં આવે છે, તો ભાઈ મધ, ઘી, મરી મસાલા જેવી ખાદ્ય પદાર્થો, વન પેદાશો, બાગાયતી પેદાશો, ખેત ઉત્પાદન પર આધારિત ઉત્પાદનો વગેરે પર એગમાર્કનો લોગો લગાવવામાં આવે છે। આ એગમાર્કનો લોગો છે, અને વિવિધ પ્રકારના મરી મસાલા હોય, ઘી હોય, પછી વિવિધ પ્રકારના ખાદ્ય પદાર્થો છે, અનાજ છે, જે ખેતી ઉત્પાદિત વસ્તુઓ છે તેના ઉપર એગમાર્કનો લોગો લગાવવામાં આવે છે। હવે આ ખેતી આધારિત જે કંઈ પણ ઉત્પાદન વસ્તુઓ છે તેના ઉપર એગમાર્કનો લોગો લગાવવામાં આવે છે, અને આ કાયદા અંગેની સમગ્ર કાર્યવાહીનું સંચાલન ભારત સરકારના કૃષિ મંત્રાલયના હસ્તક એટલે કે માર્કેટિંગ ઇન્ટેલિજન્સ સંસ્થા એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ માર્કેટિંગ ઇન્ટેલિજન્સ સંસ્થા ડીએમઆઈ કરતી હોય છે। એટલે કે આ જે સંસ્થા છે ડીએમઆઈ જે છે, આ સંસ્થા ઉત્પાદકોને આઈએસઆઈ અથવા તો એગમાર્કનો લોગો વાપરવાની લાયસન્સ ડીએમઆઈ આપતી હોય છે। વિદ્યાર્થી મિત્રો, આ વિવિધ પ્રકારના લોગો છે, અને આ લોગો વિવિધ પ્રકારની પ્રોડક્ટ ઉપર લગાવવામાં આવે છે। હવે કઈ પ્રોડક્ટના ઉપર કયા પ્રકારનો લોગો લાગે છે તેનું ખાસ તમને બહુહેતુક પ્રશ્નોમાં ખાસ પૂછાતું હોય છે। હવે અહીંયા જે આપ્યું છે એ વૂલમાર્કનું આપેલું છે। વૂલમાર્કનો આ લોગો છે, અને આ લોગો જે છે તે ઊનની બનાવટો અથવા તો તેના પોશાકો, ઊનમાંથી જે કંઈ પણ સ્વેટર છે, શાલ છે, તેના ઉપર વૂલમાર્કનો આ જે વૂલમાર્કનો લોગો છે, અને એ વૂલમાર્કનો લોગો જે છે તે ઊનની બનાવટો અને તેના પોશાકને આપવામાં આવતા હોય છે। હવે સ્વાભાવિક રીતે આપણે જે સ્વેટર કે બધું ખરીદતા હોઈએ છે તેના ઉપર વૂલમાર્કનો લોગો હોતો નથી, એટલે કે તેની ઊનની બનાવટ જે છે તે સાદા ઊનમાંથી બનાવવામાં આવ્યા છે, અને જે ઊન શ્રેષ્ઠ છે અને જે સૌથી વધુ ગરમ શિયાળાના અંદર વધુ ગરમી આપે તેવા પ્રકારનું જે ઊન છે તે શ્રેષ્ઠ ક્વોલિટીનું હોય છે, અને જે શ્રેષ્ઠ ક્વોલિટીનું હોય છે તેની ગુણવત્તાના આધારે તેના ઉપર વૂલમાર્કનો ઊનની બનાવટોના ઉપર વૂલમાર્કનો લોગો લગાડવામાં આવે છે। હવે આવે છે એફપીઓ। એફપીઓ નો અર્થ થાય છે ફૂડ પ્રોડક્ટ ઓર્ડર, એટલે કે આ જે માર્કો છે એફપીઓ નો માર્કો જે છે તે જામ છે, ફ્રૂટ, જ્યુસ, ટન
अथवा तो विविध प्रकारनी टीनना पैक करेला फळो होय बराबर હવે ટીનના અંદર પેક કરેલા વિવિધ પ્રકારના ફળો હોય તેના ઉપર અથવા તો શાકભાજીના ઉત્પાદક વસ્તુઓ પર લગાડવામાં આવે છે શાકભાજીમાંથી જે વિવિધ પ્રકારની પ્રોડક્ટ છે ફૂડ પ્રોડક્ટ તેના ઉપર FPO નો લોગો લગાડવામાં આવે છે હવે આવે છે સોનાના દાગીના ખરીદી કરતી વખતે પણ વિવિધ પ્રકારના લોગો એ સોનાના દાગીનાના અંદરના ભાગના અંદર આ જે બેંગલ્સ છે તેના અંદરના ભાગમાં વિવિધ પ્રકારના લોગો લગાવેલા હોય છે હવે આ જે બેંગલ્સ છે સોનાના દાગીના છે તેની ગુણવત્તાના આધારે આ પ્રકારના લોગો લગાડવામાં આવેલા હોય છે હવે સૌપ્રથમ આપણે જોઈએ આ લોગો એટલે અહીંયા આપેલું છે BIS એટલે કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ આ લોગો જે છે આ લોગો આ સોનાના દાગીનામાં લગાડવામાં આવતો હોય છે એટલે કે BIS માર્કોની સાથે સોનાની શુદ્ધતાનો નંબર હવે સોનાની શુદ્ધતાનો નંબર એટલે કે 916 નંબર હોય એટલે સમજી જવાનું કે આ જે સોનું છે આ ગોલ્ડ છે એ 22 કેરેટ સોનાની શુદ્ધતાનો આ શુદ્ધતા દર્શાવતો માર્ક છે અને એના સાથે હોલમાર્કનું કેન્દ્રનો લોગો હોય છે એટલે આ હોલમાર્કનો કેન્દ્રનો લોગો છે 916 હોય એટલે 22 કેરેટ સોનું છે હવે જો આ પ્રકારનો લોગો તમે ન હોય તો એવું સમજી જવાનું કે 22 કેરેટ શુદ્ધતાના બદલે તમને 18 કેરેટ શુદ્ધતાનું સોનું આપતા હોય છે 18 કેરેટના અંદર વિવિધ પ્રકારનું તાંબાનું ને એનું મિશ્રણ કરવામાં આવ્યું હોય છે અને 22 કેરેટના અંદર સોનાની શુદ્ધતાનું પ્રમાણપત્ર આપતું આ એક નંબર છે જેને કહેવામાં આવે છે 916 નંબર એ 22 કેરેટ સોનાની શુદ્ધતા દર્શાવતો માર્ક આપવામાં આવ્યું છે અને BIS નો લોગો પણ તેના અંદર દર્શાવવામાં આવ્યો હોય છે આ ઉપરાંત જે તે વર્ષ એટલે કે અહીંયા જે બતાવવામાં આવ્યું છે એ જે તે વર્ષના હોલમાર્કિંગ થયું હોય જે વર્ષના અંદર હોલમાર્ક થયું હોય આ જે બેંગલ્સ જે વર્ષમાં બનાવવામાં આવ્યું હોય તે વર્ષનું ચિહ્ન દર્શાવવામાં અહીં આવેલું હોય છે એટલે દાખલા તરીકે જે એટલે 2008ના અંદર આ બેંગલ્સ બનાવવામાં આવ્યું હશે એટલે તેની નિશાની છે કે 2008ના અંદર આ બેંગલ્સ બનાવવામાં આવ્યું હશે આ ઉપરાંત જ્વેલરી બનાવનાર અને વિક્રેતાનો લોગો પણ દર્શાવવામાં આવ્યો હોય છે એટલે અહીંયા લખવામાં આવ્યું છે અહીંયા જ્વેલરીઝ આઇડેન્ટિફિકેશન માર્ક એટલે કે જે જ્વેલરી બનાવે છે તે વ્યક્તિની એ વિક્રેતાનું ચિહ્ન અહીંયા દર્શાવવામાં આવેલું હોય છે એટલે આવા પ્રકારની સોનાની શુદ્ધતાનું ચિહ્ન પણ દર્શાવવામાં આવતો લોગો BIS છે અને 916 એ 22 કેરેટ સોનું છે શુદ્ધ તેનો દર્શાવતો 916 નંબરનો માર્કો લગાડવામાં આવે છે હવે આવે છે ઇકો એટલે કે આ જે લોગો છે એ લોગો વાપરવાનો પરવાનો આપણાને ISI જે અત્યારે BIS ના નામે ઓળખાય છે આ સંસ્થા આ પ્રકારનો લોગો વાપરવાનો પરવાનો આપતો હોય છે જેને ઇકો કહેવામાં આવે છે હવે આ પ્રકારનો લોગો સાના ઉપર લગાડવામાં આવે છે કે વિવિધ પ્રકારની સાબુની જે પ્રોડક્ટ હોય છે ડિટર્જન્ટ હોય સાબુ હોય કાગળ હોય પછી વિવિધ પ્રકારની ઓઇલ પેકિંગ કરેલું મટીરિયલ હોય રંગ રસાયણો હોય પછી શેમ્પુ હોય પાવડર પછી બેટરી વિવિધ પ્રકારના સૌંદર્ય પ્રસાધનો હોય લાકડાના બદલે વપરાતી વસ્તુઓ હોય ચામડાની અથવા તો પ્લાસ્ટિકની બનાવટો હોય વગેરેના ઉપર ઇકો માર્ક લગાડેલો લોગો વાપરવામાં આવતો હોય છે અને ઇકો માર્ક લગાડવાનો લોગો કોણ વાપરવાનો પરવાનો આપે છે BIS શરૂઆત અંદર ISI હતી અને ત્યાર પછી BIS જે સંસ્થા છે તે ઇકો ગુણવત્તાના આધારે ઇકો માર્કો લગાવવાનો પરવાનો આપતી હોય છે વિદ્યાર્થી મિત્રો આ વિવિધ પ્રકારના લોગો છે જે વિવિધ પ્રકારની ચીજવસ્તુઓના ઉપર લગાડવામાં આવે છે તે ખાસ તમારે યાદ રાખવાનું છે હવે આવે છે HACCP એટલે કે હેઝાર્ડ એનાલિસિસ એન્ડ ક્રિટિકલ કંટ્રોલ પોઈન્ટ આ જે લોગો છે તે માર્કો પ્રક્રિયા દ્વારા તૈયાર કરેલા ખોરાકના ઉત્પાદનોને BIS દ્વારા આપવામાં આવે છે એટલે કે વિવિધ પ્રકારની પ્રક્રિયા કરી અને વિવિધ પ્રકારની પ્રોસેસ કરી અને વિવિધ પ્રકારનો ખોરાક તૈયાર કરવામાં આવે છે પેકિંગના અંદર જે ખોરાકો મળતા હોય છે એના ઉપર HACCP નો લોગો લગાડવામાં આવતો હોય છે અને તે BIS આપતી હોય છે હવે આવે છે MPO એટલે કે મીટ પ્રોસેસિંગ ઓપ્ટિમાઇઝર હવે આ જે લોગો જે છે એ MPO લોગો જે છે
તે વિવિધ પ્રકારનું માંસ છે, મટન છે, ફિશ છે અથવા તો સી ફૂડ કહેવાય તે બધું છે તેના ઉપર અને તેમાંથી બનતી બનાવટોના ઉપર એમપીઓનો લોગો વાપરવામાં આવે છે. હવે પ્રશ્ન થાય છે ગુણવત્તા માનક અંગેની આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ વિશે માહિતી આપો. અત્યાર સુધી આપણે કઈ સંસ્થાઓની વાત કરી, વિવિધ પ્રકારના લોગોની વાત કરી ને, તે રાષ્ટ્રીય એટલે કે આપણા ભારત દેશના અંદર કઈ સંસ્થાઓ છે કે જે વિવિધ પ્રકારની ગુણવત્તાના માનક અંગેનું લોગો આપવાનું કામ કરે છે, તો એના અંદર આઈએસઆઈ અને બીઆઈએસ આવે છે, બરાબર. હવે આંતરરાષ્ટ્રીય એટલે કે એક દેશમાંથી બીજા દેશમાં જે કંઈ પણ વસ્તુઓ, ચીજ વસ્તુઓનું નિકાસ થતું હોય છે, આયાત થતી હોય છે, તો તેના માટે કઈ સંસ્થા કાર્ય કરે છે? તો તેના માટે સંસ્થા કાર્ય કરે છે એક તો આઈએસઓ, ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડાઇઝેશન ઓર્ગેનાઇઝેશન, કે જેની સ્થાપના 1947માં કરવામાં આવી હતી. અને આ જે સંસ્થા છે તેનું મુખ્ય મથક સ્વિટ્ઝરલેન્ડના પાટનગર જીનીવા શહેરમાં છે અને તેનું મુખ્ય કાર્ય છે આંતરરાષ્ટ્રીય સમજૂતી પ્રમાણે ચીજ વસ્તુઓને આંતરરાષ્ટ્રીય ગુણવત્તાનું પ્રમાણપત્ર આપવાનું કાર્ય આ સંસ્થા કરતી હોય છે. આ ઉપરાંત આ સંસ્થા આઈએસઓ જે સંસ્થા છે તેનું મુખ્ય કાર્ય જે છે તે આંતરરાષ્ટ્રીય ગુણવત્તાનું પ્રમાણપત્ર આપે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સ્તર ઉપર વેચાતી વિશિષ્ટ પ્રકાર વિશિષ્ટ કક્ષાની વસ્તુઓના ઉત્પાદક સમૂહ અને સંસ્થાઓ દ્વારા બનાવેલી ઉત્તમ ગુણવત્તાવાળી વસ્તુઓ પર આઈએસઓ 6000 આઈએસઓ 9000 વગેરે જેવા નિશાનો છાપવામાં આવે છે. હવે બીજી એક સંસ્થા છે, આંતરરાષ્ટ્રીય સંસ્થા છે આ, બીજી એક સંસ્થા છે કે જેની સ્થાપના ઈસવીસન 1963માં સંયુક્ત રાષ્ટ્રોની સંસ્થાઓ અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એટલે કે WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા કરવામાં આવી અને તેનું મુખ્ય મથક ઇટલીનું પાટનગર રોમ શહેર છે. હવે આ જે સંસ્થા છે તે આંતરરાષ્ટ્રીય ખાદ્ય પદાર્થોની ગુણવત્તાને પ્રમાણિત કરવાનું કાર્ય કરે છે, જેને CAC તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે કોડેક્સ એલિમેન્ટરીયર્સ કમિશનર નામની આ સંસ્થા છે. આ સંસ્થા ખાદ્ય પદાર્થોની ગુણવત્તાનું પ્રમાણિત કરવાનું કાર્ય કરે છે. એટલે કે એક દેશમાંથી બીજા દેશના અંદર જે ખાદ્ય પદાર્થો બીજા દેશમાં નિકાસ થતા હોય કે આયાત થતા હોય તો તેની ગુણવત્તાને પ્રમાણિત કરતું આ જે લોક આ સંસ્થા છે CAC, એ સંસ્થા તેને માન્યતા આપે છે, પ્રમાણિત કરે છે. આના અંદર દૂધ, દૂધની બનાવટો હોય, માંસ, માછલી વગેરે જેવી ખાદ્ય પદાર્થોનો ઉત્પાદનોના અને આંતરરાષ્ટ્રીય વ્યાપારના નિયમો પણ આ સંસ્થા બનાવતી હોય છે. હવે આ જે બંને સંસ્થા છે આઈએસઓ અને CAC, આ બંને સંસ્થા આંતરરાષ્ટ્રીય સંસ્થા છે કે જે એક દેશમાંથી બીજા દેશમાં વિવિધ પ્રકારની ચીજ વસ્તુઓ, ખાદ્ય પદાર્થો, આ ઉપરાંત વિવિધ પ્રકારની ચીજ વસ્તુઓ જે છે તે એક દેશમાંથી બીજા દેશમાં આયાત અને નિકાસ થતી હોય છે તેની ગુણવત્તાનું માનક અંગેનું પ્રમાણપત્ર આપવાનું કાર્ય આ બંને સંસ્થા કરતી હોય છે. ગ્રાહક જાગો. આજે દરેક વ્યક્તિ કોઈ ને કોઈ રીતે ગ્રાહક છે. બજારમાં સમાન લક્ષણો વાળી અને અનેક બ્રાન્ડની અસંખ્ય વસ્તુઓ મળતી હોય છે. વસ્તુની વિવિધતા અને વિકલ્પો વાળી અનેક ઉપયોગ વાળી વસ્તુઓ અંગે અભણ અને અજાગૃત ગ્રાહકોને સંપૂર્ણ જ્ઞાન કે જાણકારી હોતી નથી. ઉત્પાદક અને ગ્રાહક વચ્ચે અનેક વચેટિયાઓ હોવાથી ગ્રાહકોનું વિવિધ રીતે શોષણ થવા લાગ્યું છે. ગ્રાહક જે વસ્તુ, માલ કે સેવા નાણાં કે અવેજના બદલામાં ખરીદે તે નિશ્ચિત ગુણવત્તા, વજન અને વાજબી કિંમતે મેળવી શકે તેવી વ્યવસ્થાને ગ્રાહક સુરક્ષા કહે છે. ગ્રાહક સુરક્ષા એ ગ્રાહક જાગૃતિની ઝુંબેશ છે. ગ્રાહક જાગૃતિ અંગે અમેરિકામાં રાતના દરે ગ્રાહકવાદની ચળવળ ઉપાડેલી હતી, તેથી તેને ગ્રાહક આંદોલનના જન્મદાતા કહેવામાં આવે છે.
ग्राहकनो विविध प्रकारे थतु शोषण उत्पादको अने वेपारियो द्वारा ग्राहकनो विविध रीते शोषण थाय छे जे नीचे मुजब छे। ग्राहक ने पैकिंग पर लख्या करता ऊंचू वजन आपीने हल्की खामीयुक्त के नकली वस्तु माल के सेवा पूरी पाड़ीने छापेली किंमत करता वधु किंमत वसूलीने ग्राहकना आरोग्य सामे जोखम के हानि थाय तेवी भेळसेळ वाली वस्तुओ पूरी पाड़ीने वेचाण पछीनी सेवाओ असंतोषकारक रीते पूरी पाड़ीने निर्धारित शरतो के मापदंड मुजब बांधकाम चीज वस्तुओ की सेवा पूरी न पाड़ीने बिजली बैंक वीमो टेलीफोन के दाक्तरी सेवा खामीयुक्त के सेवामा बेदरकारी दाखवीने ग्राहक साथे दूरत व्यवहार के मानहानि थाय तेवो विक्रेता के वेपारी द्वारा व्यवहार थाय लोभामणी के भ्रामक जाहेरातो द्वारा वस्तुनी साची पसंदगीमा ग्राहकने क्षेत्रामे थवाना कारणे वेचाणनी भ्रष्ट रसमो अजमावीने ग्राहकने शारीरिक मानसिक नुकसान भोगवो पड़े तेवी रीते नकली माल सामान वेचीने तथा कृत्रिम अछत उभी करीने अमुक माहिती पूरी पाड़ी ग्राहकनु शोषण थाय छे। ग्राहकना शोषणना कारणो ग्राहकनु शोषण नीचे मुजबना विविध कारणोसर थाय छे। एक ग्राहक पोते जवाबदार अज्ञानता जागृतिनो अभाव निरक्षरता संगठित थईने विरोध प्रदर्शित करवानी वृत्तिनो अभाव थयेल नुकसान के शोषण सामे कानूनी राहे लड़त आपवानी तैयारी अने वृत्तिनो अभाव अने ते संबंधी योग्य जानकारी ना अभावे वेपारियो उत्पादको योजको द्वारा ग्राहकोनु विविध प्रकारे शोषण करीने तेमनो गैरलाभ उठावामा आवी रह्यो छे। बे मर्यादित माहिती मूडीवादी अर्थतंत्रमां उपभोक्तावादी विचारसरणी धरावता निर्माता अने विक्रेता कोई पण चीज वस्तु के सेवा गमे तेटला जथ्थामां उत्पादन अने वेचाण करवा माटे स्वतंत्र छे। तेना उत्पादनना मापदंडो भावो अने गुणवत्ता नियमन अंगे कोई खास नियमो नथी अने ज्या छे त्या कड़कपणे नियमोनुं पालन थतुं नथी। आवी परिस्थितिमां ग्राहकने चीज वस्तुना उपयोग संबंधमां साची जानकारी माहिती के ज्ञानना अभावे वस्तुना वपराश संबंधी योग्य तालीम न मळवाने कारणे गुणवत्तानी जाळवणी अने उपयोगनी रीतो अने वेचाण पछीनी सेवाओ वॉरंटी के गेरंटी जेवी माहितीना अर्थघटन बाबते खरीदती वखते ग्राहकने पूरेपूरो माहितगार करवामां आवतो नथी। आम मर्यादित माहिती मळवाने कारणे ग्राहक साचे खरीदीमां समझदारीना अभावे भूल करी बेसे छे। 3. मर्यादित पुरवठो ज्यारे वस्तु के सेवानी मांगनी सामे पूरती मात्रामां तेनो पुरवठो नथी होतो त्यारे कृत्रिम अछत सर्जाय छे। आम वेपारी उत्पादको द्वारा संग्रहखोरी सट्टाखोरी आचरीने के कुदरती आफतो जेवा परिबळोथी अछत ऊभी थाय छे। ग्राहक पासेथी आवी परिस्थितिमां वधु भावो मेळवीने गैरलाभ उठावाय छे। आम बजारमां वस्तुनो अपूरतो पुरवठो पण ग्राहकना शोषणमां निमित्त बने छे। 4. मर्यादित हरीफाय ज्यारे कोई एकज उत्पादक के उत्पादक समूह कोई वस्तु के सेवाना उत्पादनमां अने वहेंचणीमां पोतानो एकाधिकार भोगवे छे त्यारे उत्पादको आवी मर्यादित के इजारा शाहीवाड़ी बजारमां अन्य विकल्पोना अभावे ग्राहकनो विविध प्रकारे शोषण थाय छे। खामीयुक्त सेवा अने हल्को माल सामान पधरावे छे। ग्राहक सुरक्षा क्षेत्रे ग्राहक जागृति ग्राहकोना विविध प्रकारे थता शोषणने अटकाववा अने ग्राहकोना हक्को अने हितोनु रक्षण करवा अने ग्राहकने शारीरिक मानसिक अने आर्थिक क्षेत्रे
सुरक्षा प्रदान करवानी जरूरियात उभी थई। सौ प्रथम भारत में ग्राहकना रक्षण अंगे कौटिल्यना अर्थशास्त्र में उद्योगों अने व्यापार द्वारा ग्राहकों साथे कराता दुराचार अने शोषणों उल्लेख छे, जेमा तोलमाप अने भेरसेर के बनावट जेवी गुनाहित व्यापारी रिक्त रसम बदल दंड के शिक्षा करवानी जोगवाईओनो उल्लेख कर्यो छे। अमेरिकन प्रमुख जॉन फ्रैंकलिन कैनेडीए अमेरिकानी संसद में तारीख 15 मार्च 1962 ना रोज ग्राहकोना चार अधिकारों आप्या अने ग्राहकोना अभिप्राय ने सांभळवामां आवता नथी ते अंगे व्यथा प्रगट करी हती। कंज्यूमर इंटरनेशनल आंतरराष्ट्रीय संगठने तारीख 15 मार्च 1983 ना रोज ग्राहकोना चार अधिकारों दर्शावतु जाहिरनामु बहार पाड्यु। तेथी विश्वमां प्रत्येक वर्षनी 15 मार्च ने विश्व ग्राहक अधिकार दिन तरीके उजवामां आवी रह्यो छे। त्यार बाद संयुक्त राष्ट्र संघ यूनोए तेमनी तारीख 16 एप्रिल 1985 नी सभामां युनाइटेड नेशन्स गाइडलाइन्स फॉर कंज्यूमर्स प्रोटेक्शन ना खरडामां ग्राहकोना मूलभूत 8 अधिकारोने घोषित कर्या अने ते मुजब विश्वना देशोने पोताना देशना ग्राहकों माटे अधिकारो अने हितोना संरक्षण माटे असरकारक कानूनी माळखुं गोठववा भलामण करी हती। ते मुजब भारतीय संसदे राष्ट्रीय ग्राहक सुरक्षा अधिनियम 1986 घड़ी काढ्यो हतो, जेने राष्ट्रपतिए तारीख 24 डिसेम्बर 1986 ना रोज सही करीने मंजूरी आपी हती, जेथी भारतमां प्रत्येक वर्षे तारीख 24 डिसेम्बर ने राष्ट्रीय ग्राहक अधिकार दिन तरीके उजवामां आवी रह्यो छे। गुजरात सरकारे तारीख 18 फेब्रुआरी 1988 ना रोज गुजरात ग्राहक सुरक्षा नियमो 1988 अमलमां मुक्या, ते मुजब ग्राहक सुरक्षानी कायदेसरनी कार्यवाही राज्यमां हाथ धरवामां आवी छे। भारतमां ग्राहक सुरक्षा धारामां 1993 अने 2002 मां કેટલાક મહત્વના સુધારાઓ અમલમાં આવ્યા છે અને વર્ષો જૂના કાયદામાં ફેરફાર કરવાની સમયાનુસાર જરૂરિયાત ઊભી થયાની લાગણી પ્રજામાં જન્મી છે। ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986માંની ઘણી જોગવાઈઓ પૈકી મુખ્ય અને મહત્વપૂર્ણ જોગવાઈ વિશે હવે પછી આપણે માહિતી મેળવીશું। ग्राहकोना अधिकारों अंगेनो कायदो। भारत में सामाजिक आर्थिक कायदाओना इतिहास में ग्राहक सुरक्षा अधिनियम 1986 एक सीमा चिन्हरूप अने लोकोपयोगी कायदो छे। ग्राहकोना अधिकारों तेमज ग्राहकोना हितोना रक्षण अर्थे घड़वामां आवेलो सौथी वधारे प्रगतिशील अने सर्वग्राही कायदो छे, જે નીચે મુજબની કેટલીક મહત્વપૂર્ણ જોગવાઈઓ કરે છે એ વિશે આપણે સમજ કેળવીશું। 1. ગ્રાહક સેવા સંબંધી આ કાયદા હેઠળ વ્યાપારી માલ કે સેવાના સંદર્ભમાં ગ્રાહકની વ્યાખ્યા નીચે મુજબ આપવામાં આવી છે। માલના સંદર્ભમાં ગ્રાહક એટલે જેને કાયદાનું રક્ષણ છે તે માટે નીચે દર્શાવેલી કોઈ પણ વ્યક્તિ। 1. જે કોઈ વ્યક્તિ કોઈ પણ ચીજ વસ્તુ કે માલ કે સેવાની પૈસા આપીને અથવા અવેજના બદલામાં ખરીદી કરે અથવા વસ્તુ કે સેવા આપવા બદલ કિંમત ચૂકવવાની વ્યક્તિ બાહેધરી આપીને અથવા તો અંશતઃ કિંમત ચૂકવીને મેળવે કે અંશતઃ બાકી રકમ ચૂકવવાની બાહેધરી આપીને તે વસ્તુ કે સેવા મેળવે છે તે વ્યક્તિ। 2. હપ્તામાં ચૂકવણી કરીને અથવા ભાડા ખરીદ પદ્ધતિ હેઠળ કોઈ માલ કિંમત ચૂકવીને ખરીદી અથવા સેવા ભાડે રાખે અથવા
सेवा मेळवे अने ते मालने व्यक्ति के तेनो कोई पण व्यक्ति उपयोग करे के सेवानो लाभ मेळवे छे ते ग्राहक छे। परंतु जो कोई पण व्यक्ति खरीदेल माल फरी वेचवा एटले के धंधाकीय के वाणिज्यिक हेतु माटे आवो माल के सेवा विना मूल्ये पूरी पाडवामां आवती होय के कोई अंगत करार हेठळ सेवा मेळववामां के पूरी पाडवामां आवती होय तो तेवी सेवानो समावेश कायदामां थतो नथी, रक्षणने पात्र नथी। आम आ कायदानो हेतु ग्राहकोनी ऊंची गुणवत्ता युक्त विविध माल के सेवाओ प्राप्त थाय तेमज ग्राहकना हितोनु रक्षण थाय ते जोवानो छे। आ कायदानी जोगवाई मुजब माल के सेवानी गुणवत्ता प्रकार तेमज करार अन्वये के प्रवर्तमान कायदा मुजब सेवा आपवानी रीत विरुद्ध सेवामां खामी जणाय के उणप लागे के माल हल्के कक्षानो खामीयुक्त जणाय तो ग्राहक कायदा हेठळ फरियाद करी शके छे। बे ग्राहकोना अधिकारो हको। बजारमां मळती वैविध्यपूर्ण अनेक वस्तुओनी जाणकारीना अभावे ग्राहक वस्तुनी साची पसंदगीमां भूल करे छे अने पोते खर्चेला नाणानो पूरो वर्तळ मेळवी शकतो नथी। तेना नाणा वेळફાઈ જાય છે અને પોતે ક્ષેત્રાય ગયાનો અફસોસ વ્યક્ત કરે છે। હલકી કક્ષાના બનાવટી ભેળસેળ યુક્ત નીચી ગુણવત્તાવાળા ખાદ્ય પદાર્થો ખરીદીને અનેક રોગોને નોતરે છે જેથી આરોગ્યને નુકસાન થાય છે। તોલમાપ ભેળસેળ અને બનાવટ છેતરપિંડી ભાવોમાં લૂંટફાટ અને ભ્રષ્ટાચારી અનૈતિક રીત રસમોથી સમાજનું નૈતિક ધોરણ નીચું જાય છે। ઉત્પાદકો વેપારીઓ બંને પોતાની ઉત્પાદિત ચીજવસ્તુઓના ભાવ સંગ્રહ ગુણવત્તામાં એકરૂપતા અને પારદર્શિતા રાખે તે માટે કાયદામાં જોગવાઈઓ કરી છે। આ જોગવાઈઓથી ગ્રાહક જાગૃત બને અને ગ્રાહકને છેતરવાની વિવિધ તરકીબો ખોટી રીત રસમો સામે લડત શી રીતે આપી શકાય તેનું શિક્ષણ અને વિવિધ ઉપાયોની સમજ આપવાના કેટલાક અધિકારો ધારામાં આપવામાં આવ્યા છે। આ અધિકારોનું રક્ષણ કરવું એ ગ્રાહક જાગૃતિનો મુખ્ય ઉદ્દેશ છે। કાયદા હેઠળ ગ્રાહકોને 6 અધિકાર આપવામાં આવ્યા છે। 1. સલામતીનો અધિકાર। જે ઉત્પાદન પ્રક્રિયાના અંતે ચીજ વસ્તુઓ કે સેવાઓથી ગ્રાહકના જાન સામે જોખમ હોય કે આરોગ્યને હાનિ કરતા હોય તો તેની સામે રક્ષણ કે સલામતી મેળવવાનો અધિકાર છે। આ અધિકાર દ્વારા ભૌતિક પર્યાવરણની સુરક્ષા અને જીવનની ગુણવત્તાની સલામતી મેળવવાનો છે। 2. માહિતી મેળવવાનો અધિકાર। ગ્રાહકને માલ અને સેવાની ગુણવત્તા જથ્થો ક્ષમતા શુદ્ધતા ધોરણ વપરાશ કિંમત વગેરે બાબતોની જાણકારી હોવી જોઈએ જેથી તે બજારમાં વેપારીઓની ગેરરીતિથી કે ભ્રષ્ટ રીત રસમોથી બચી શકે। આ માહિતી મેળવવાના અધિકાર દ્વારા ગ્રાહક શાણપણ અને જવાબદારીપૂર્વક વર્તન કરવા પ્રેરાય છે। ગ્રાહકને માહિતી લેબલમાંથી પેકિંગ પરથી જાહેર ખબર ભાવ પત્રકો સરકારી જાહેર ખબરો અને અહેવાલો પરથી મળી રહે છે। 3. પસંદગી કરવાનો અધિકાર। વૈવિધ્યપૂર્ણ અને અસંખ્ય વસ્તુઓ હરીફાઈના ભાવે ગુણવત્તા ધરાવતી વસ્તુઓમાંથી મહત્તમ લાભ મળે તે રીતે પોતાની પસંદગીની વસ્તુ કે સેવા ખરીદવાનો ગ્રાહકને અધિકાર છે। પસંદગીનો અધિકાર એટલે ગ્રાહકને વસ્તુ વાજબી કિંમતે સંતોષપ્રદ સેવા અને ગુણવત્તાની ખાતરી
આપવાનો છે। વિવિધ પ્રકારની અનેક વસ્તુમાંથી ગ્રાહકને પોતાને ખૂબ જ અનુકૂળ આવતી વસ્તુઓ પસંદ કરવાની સ્વતંત્રતા આ અધિકાર આપે છે। ચાર, રજૂઆત કરવાનો અધિકાર। ગ્રાહકોના હકો અને હિતોના રક્ષણ કરવા તથા ગ્રાહકની ફરિયાદો કે હિતો સંબંધી બાબતોને યોગ્ય કક્ષાએ રજૂઆત કરવી તથા અંતે તે અંગે યોગ્ય વિચારણા કરવામાં આવે એવી વ્યવસ્થા ઊભી કરવી અને ગ્રાહકોના કલ્યાણ સંબંધી વિચારણા હાથ ધરવા માટે ગ્રાહકોના બિન રાજકીય બિન ધંધાકીય ધોરણોએ ગ્રાહક મંડળો રચવામાં આવે અને તેમાં ગ્રાહકોના પ્રતિનિધિઓને સ્થાન આપીને તેમની રજૂઆતોને સાંભળવાની વ્યવસ્થા ઊભી કરવામાં કાયદા હેઠળ જોગવાઈ કરી છે। પાંચ, ફરિયાદ નિવારણનો અધિકાર। આ અધિકાર હેઠળ ગ્રાહકની અપ્રમાણિક વેપારી રીત રસમથી કે બેદરકારીથી થયેલ નુકસાન કે અનૈતિક શોષણ થયું હોય તો તેની સામે ફરિયાદ કરી તેનું નિવારણ લાવીને ગ્રાહકને થયેલ નુકસાન બદલ વળતર માગવાનો અધિકાર બક્ષે છે। આ વળતરમાં માલ બદલી આપવો, પાછો લઈ લેવો, પૈસા પાછા આપવા, ચાર્જ વસૂલ કર્યા વિના સમારકામ કરી આપવો વગેરે। આવી એક કે એકથી વધુ રાહતો વળતર રૂપે માંગી શકે છે। ગ્રાહક વળતર માંગે કે ન માંગે પણ રાહત કે વળતર મેળવવા કાયદા હેઠળ હકદાર છે। છ, ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર। આ અધિકાર ગ્રાહકને જીવનભર માહિતી સભર ગ્રાહક બનવા માટેની તમામ જાણકારી કે જ્ઞાન, ચતુરાઈ, ધૈર્ય અને કૌશલ્ય પ્રાપ્ત કરવા પ્રોત્સાહિત કરે છે। ગ્રાહકનું અજ્ઞાન ગ્રામ વિસ્તારના ગ્રાહકોમાં તેમના અધિકારો વિશેની જાગૃતિનો અભાવ વગેરે ગ્રાહક શોષણના જવાબદાર પરિબળો છે। શાળાના અભ્યાસક્રમોમાં સ્થાન આપીને વિવિધ સંસ્થાઓની મીટિંગોમાં ગ્રાહક શિક્ષણ સંબંધી ચર્ચા સભા, પ્રદર્શનો, વાર્તાલાપ, કાર્ય શિબિરો દ્વારા ગ્રાહક શિક્ષણની તાલીમ પૂરી પાડીને ગ્રાહકની કુશળતા વધે તેવા પ્રયત્નો કરવા જોઈએ, જેથી બજારમાં તે જાગૃત ગ્રાહક તરીકેની ફરજો અસરકારક રીતે અદા કરી શકે એમાં ગ્રાહક શિક્ષણ મદદરૂપ બને છે। ત્રણ, ગ્રાહકોની ફરજો। ગ્રાહકો જેમ પોતાના અધિકારો માટે સાવધ રહે છે તેમ તેણે તેની જવાબદારીઓ કે ફરજો પ્રત્યે પણ એટલી જ સજાગતા રાખવાની છે। એક, ગ્રાહકોએ ખરીદી વખતે ચીજ વસ્તુ કે સેવાની સાચી પસંદગી કરવી જોઈએ। વસ્તુની ખરીદીમાં ગુણવત્તા, વાજબી ભાવ, ગેરંટી કે વોરંટી, વેચાણ પછીની સેવા કે BIS, ISI કે એક માર્ક જેવા ગુણવત્તાના માનક ચિહ્નો, નિશાનો વાળી જ વસ્તુઓ ખરીદવી જોઈએ। વીજળી કે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોની ખરીદી વખતે સ્ટાન્ડર્ડ કે બ્રાન્ડ નામવાળી વસ્તુની ખરીદીને જ પ્રાથમિકતા આપવી જોઈએ। બે, ખરીદી સમયે અનેકવિધ વસ્તુઓમાંથી વસ્તુની પસંદગી અંગેનો નિર્ણય લેતી વખતે વસ્તુ વિશેની તમામ માહિતી લેબલ અને જાહેરાત મુજબ ચકાસીને ખાતરી કરીને સમજુ અને જાગૃત ગ્રાહક બનીને જવાબદારીપૂર્વક નિર્ણય કરી ખરીદી કરવી જોઈએ। ગ્રાહક તરીકે તેના નિર્ણયમાં વ્યવહારમાં શાણપણ, બુદ્ધિપૂર્વકનું, ગણતરીબાજ તરીકે વિવેક દ્રષ્ટિપૂર્વકનું વર્તન હોવું જોઈએ, જેથી તે શોષણ અને છેતરપિંડીથી બચી શકે છે। ત્રણ, ગ્રાહકની ફરજ છે કે તેણે તેના વર્તન વ્યવહાર દ્વારા વિક્રેતાઓ કે ઉત્પાદકો સાથે એક સજ્જન અને પ્રામાણિક વ્યક્તિ તરીકેની ખાતરી કરાવવાની છે એવી અપેક્ષા પણ કાયદામાં રાખવામાં આવી છે।
4. ग्राहके खरीदेल मालनू के सेवानू पाकू बिल के नाणा चुकव्यानी पाकी रसीद लेवानो आग्रह राखवो तथा वॉरंटी कार्ड पण विक्रेता पासेथी भरावीने दुकानना सिक्का साथे वेपारीनी सही लेवानो आग्रह राखवो जोईए। 5. ग्राहकोए बिन राजकीय अने बिन धंधाकीय धोरणोए स्वैच्छिक रीते भेगा थईने स्वैच्छिक ग्राहक मंडळो के संगठनो रचवा जोईए अने ते मंडळो द्वारा ग्राहकोनी फरियादोना निकाल माटे कायदेसरनी लड़त आपवानी तैयारी राखवी जोईए। सरकारनी ग्राहक संबंधी विविध समितिमां प्रतिनिधित्व मांगवू जोईए अने जे थकी शोषण सामे लड़ी लेवू ए पण ग्राहक फरज छे। 6. ग्राहकोए तेमनी साची फरियाद सामे संबंधित विभागना अधिकारीने मौखिक अथवा लिखित स्वरूपमां अचूक रजूआत के फरियाद करवी जोईए। व्यापक हितोने स्पर्शती फरियादोना निवारण अर्थे ग्राहक मंडळोनो अने विविध सेवाभावी संस्थाओनो सहकार पण प्राप्त करवो जोईए। 7. ग्राहके वस्तुनी खरीदीमां मालनी गुणवत्ता संदर्भे के मालनी सलामतीना धोरणोमां कोई ज प्रकारनी बांधछोड़ के समझूती न करवी जोईए। खरीदीमां पैकिंग, किंमत, उत्पादन कर्या तारीख, बैच नंबर, चोखू वजन, अंतिम तिथि, उत्पादकनुं नाम, सरनामुं वगैरे जोईने तपासीने चकासीने खरीदवानो आग्रह हमेशा राखवो जोईए। 8. खरीदती वखते माल भरतो होय, बनावटी के नकली होय, वजनमां घट पड़ती होय तो तरत ज ग्राहके वेपारीनुं ध्यान दोरवुं जोईए अने वेपारी पासेथी फरियादना निकालमां विलंब थाय तो सत्ता मंडळो के ग्राहक कोर्ट समक्ष दाद मांगती अरजी करवी जोईए। आम ग्राहके जवाबदार नागरिक तरीके फरज अदा करवी जोईए। 9. ग्राहके पोतानी जरूरियात मुजब पूरती मात्रामां ज के संख्यामां वस्तुओ खरीदवी जोईए। आकर्षक जाहेरातोथी अंजाईने के देखादेखीथी के सेलमांथी बिनजरूरी अने खोटी खरीदीथी बचवू जोईए अने नाणाने वेडफवा जोईए नहीं। 10. खरीदी वखते वजनना माप्या, वजन काटो, तोल मापना साधनो के इलेक्ट्रॉनिक्स यंत्रो बराबर छे के केम तेनी खातरी ग्राहके करवी जोईए। तोल मापना साधनोनी नियमित चकासणी अने खराई वखतो वखत तपास अधिकारी द्वारा थई के नहीं तेनी खातरी करवी जोईए। जो साधनो दर वर्षे प्रमाणित करावेला न होय तो तोलमाप अधिकारी कानूनी माप विज्ञान अने नियामक ग्राहक बाबतोनी स्थानिक कचेरीमां संपर्क साधीने ध्यान दोरवू जोईए अने जरूर पड़िए फरियाद करवी ए जागृत अने जवाबदार ग्राहकनी फरज बने छे। 11. ग्राहके घरे गैस सिलिंडर आवे तो तेनु सील तपासवो के ते अकबंद छे के नहीं। आश्रे वजन चेक करवो। रिक्शा के टैक्सी मां मीटर जीरो करावीने मीटर थी भाव प्रमाणे बेसवो। पेट्रोल, डीजल के सीएनजी गैस भरावती वखते इंडिकेटर पर 000 जीरो मीटर नु रीडिंग जोईने पछीज भरावो। केरोसिन खरीदती वखते माप्यामां फीण बेसी जाय पछीज पूरेपूरू माप्यू भरावीने ज खरीदवानो आग्रह राखवो जोईए। त्राजवो स्टेन्ड पर बराबर लटकावेलू होय तेवा त्राजवाथी ज वजन करावो। हाथमां उचकीने लीधेला त्राजवाथी वजनमां गैररीति थवानी के छेतरावानी शक्यता छे। 12. रेलवे, बैंक, वीमो, टेलिफोन, सुधराई के हॉस्पिटल वगैरेनी सेवाओमांथी थती बेदरकारी के सेवामां उणपथी
शारीरिक मानसिक अने आर्थिक नुकसान सामे वर्तर मेरवा ग्राहक फोरम मा जाते के ग्राहक मंडलो द्वारा फरियाद करवी जोईए अने चुकादाओने विगत अने मळेल वर्तरना समाचारो स्थानिक टीवी चेनलो वर्तमान पत्रों मा प्रकाशित करावीने अन्य ग्राहक ने तमने थयेल अन्यायनी अने मळेल न्यायनी जाण करीने तेमने पण अन्यायनो भोग बनता अटकावी शकाय छे। आम ग्राहक जागृति अने ग्राहक शिक्षणनु कार्य करवू ए पण तेनी फरज बनी छे। 13 ग्राहक शिक्षण द्वारा ग्राहक जागृतिना तमाम कार्यक्रमों मा झुंबेशमा ग्राहक मंडळो द्वारा योजाती कार्य शिबिर परिसंवाद के सेमिनार मा उत्साहभेर जोड़ाईने समाज मा ग्राहक सुरक्षाना क्षेत्रे जागृति लावाना अभियान ने वेग आपवामा यथाशक्ति मदद करवी जोईए। ग्राहक सुरक्षाना उपायो ग्राहक सुरक्षा क्षेत्रे चार प्रकारे उपायो हाथ धरवामा आव्या छे जे नीचे मुजब छे। त्रिस्तरीय अर्ध न्याय अदालतो राष्ट्रीय ग्राहक सुरक्षा धारो 1986 अन्वये केंद्रीय ग्राहक सुरक्षा काउंसिल राष्ट्रीय उपभोक्ता आयोग ने रचना करी छे। तेज रीते राज्य कक्षाए राज्य उपभोक्ता आयोग ने रचना करी छे। आ कमीशनो हेठळ ग्राहक सुरक्षा कायदा हेठळना नियमो घड़िया। राष्ट्रीय ग्राहक तकरार पंचे त्रिस्तरीय अदालतोनु मार्कु उभु कर्यु छे अने ग्राहक फोरम के कमीशनोनी कार्यवाही माटेना धारा धोरणो घड़िया। 1 जिल्ला फोरम जिल्ला मंच प्रत्येक जिल्लामा मोटे भागे एक अदालत छे जे सौथी महत्वपूर्ण अदालत छे जे ग्राहकोनी फरियादोनो अभ्यास करीने न्यायिक निकाल करे छे अने ग्राहक ने थयेल नुकसान बदल वर्तर अपावे छे। देशमा अंदाजे 571 ग्राहक जिल्ला फोरमो कार्यरत छे। आ कोर्टमा अत्यारे रूपया 20 लाख सुधीना वर्तरना दावा माटे तेनी निर्धारित फी भरियेथी अरजी स्वीकारवामा आवे छे। जिल्ला फोरमना निर्णयथी नाराज थयेल पक्षकार निर्णयनी जाण थयाना 30 दिवसमा राज्य कमीशनमा अपील दाखल करी शके छे। जो कि ते पूर्वे तेने वर्तरनी दावानी रकमनी 50% के रूपया 25,000 जे ओछू होय ते नियत शरतोए डिपोजिट जमा करावानी होय छे। 2 राज्य कमीशन राज्य फोरम देशमा अंदाजे हालमा 35 राज्य फोरमो कार्यरत छे। 20 लाख थी 1 करोड़ रुपया सुधीना वर्तर दावानी रकम माटेनी फरियाद निर्धारित फी भरियेथी दाखल थई शके छे। जिल्ला फोरम थी नाराज थयेल कोई पण पक्षकार हुकमनी तारीख थी 30 दिवसमां ठरावेल नमूनामां अने दावानी रकमना 50% अथवा रूपया 35,000 डिपोजिट भरियेथी राष्ट्रीय कमीशनमां अपील करी शकशे। 1 राष्ट्रीय कमीशन राष्ट्रीय फोरम 1 करोड़ थी वधु वर्तरना दावा अंगेनी अरजीओ तेनी निर्धारित फी कोर्टमां भरियेथी फरियाद दाखल करी शके छे। 5 सभ्योनी बेंच आ कमीशनना सभ्यो होय छे। राज्य कमीशन अने राष्ट्रीय कमीशने शक्य एटलो वहेलो एटले के अरजी दाखल कर्या तारीखथी 90 दिवसमां अरजीनो निकाल करवानो छे। राष्ट्रीय कमीशनथी नाराज थयेला व्यक्ति के पक्षकार आ कमीशनना हुकमथी 30 दिवसमां सुप्रीम कोर्टमां निर्धारित शरतोए अपील दाखल करी शके छे। जो के अपील पूर्वे पक्षकारे वर्तर दावानी रकमना 50% अथवा रूपया 50,000 बेमाथी जे ओछू होय ते डिपोजिट पेटे
कोर्ट में जमा करावो फरजियात छे। जो कोई व्यक्ति आ त्रणे अदालतों पैकी जे ते अदालतोए करेला हुकमोनु पालन न करे तो सजा अथवा दंड के बन्ने शिक्षा ने पात्र ठरे छे। बीपीएल हेठळनी व्यक्तिओने सीनियर सिटीजन्स अने विकलांग व्यक्तिओने केटलीक शरतोने आधीन फी भरवामांथी मुक्ति आपवामां आवे छे अने जिल्ला मफत कानूनी सेवा मार्गदर्शन कानूनी सहाय मार्गदर्शन अने वकीलनी मफत सेवा पूरी पाडवामां आवे छे। ब ग्राहक मंडळो ग्राहक सुरक्षा परिषदो आ अधिनियम हेठळ तालुका जिल्ला राज्य तथा राष्ट्रीय कक्षाए सरकार मान्यता प्राप्त ग्राहक मंडळो स्थापवामां आव्या छे। आ ग्राहक मंडळो की परिषदो बिन राजकीय अने बिन धंधाकीय धोरणे ग्राहकों द्वारा स्वैच्छिक रीते रचायेला ग्राहक मंडळो छे। आ ग्राहक मंडळोनो मुख्य हेतु ग्राहकोना अधिकारोए जागृति तथा प्रोत्साहन आपवा तथा तेना हकोनी सुरक्षा माटेनी नीतिओना घडतरमां सरकारोने मदद करवानो छे। तेवो ग्राहकोना अधिकार तथा कायदानी जोगवाईओनी वखतो वखत समीक्षा करे छे अने धाराकीय जोगवाईमां सुधारा अंगे सरकारने सूचन करे छे। आ ग्राहक मंडळो ग्राहक जागृति झुंबेश रूपे ग्राहक शिक्षण आपे छे। तेमा ग्राहकोना अधिकारो फरजो विविध प्रकारे थता शोषण अने शोषणथी शी रीते बची शकाय एने कायदेसरनी जोगवाईओ जेवा मुख्य विषयो पर मार्गदर्शन पूरु पाड़े छे। आ ग्राहक मंडळो के संगठनों द्वारा ग्राहक सुरक्षा इनसाइट दी कंज्यूमर ग्राहक मंच जेवा मासिक द्विमासिक मेगेजीनो के सामायिको प्रकाशित करीने ग्राहक जागृति फैलावानु कार्य करी रह्या छे अने ग्राहकनी फरियादोनु निवारण लावामां मददरूप थाय छे। क जाहेर वितरण प्रणाली पीडीएस जाहेर वितरण प्रणाली मार्फत वाजबी भावनी दुकानो द्वारा नियमितपणे सारी गुणवत्ता वाळो माल नियत जत्थामां राहत दरे अनाज के अन्य वस्तुओ पूरी पाड़े छे जे थकी गरीब ग्राहकोने खुल्ला बजारमां वधु भाव लेवाना हल्की जातना गुणवत्तावाळा माल सामान के ओछी मात्रामां मळती चीज वस्तुओ द्वारा थता शोषणथी बचावे छे। वेपारीनी भ्रष्ट रीत रसमो सामे जाहेर वितरण प्रणाली द्वारा अंकुश रहे छे। ड तोल माप अने चीज वस्तुओनी शुद्धताने प्रमाणित करतुं तंत्र ग्राहकोना स्वास्थ्य अने सलामतीना रक्षण अर्थे सरकारे केटलीक कायदाधीन संस्थाओनी स्थापना करी छे जे उत्पादको द्वारा तैयार थयेल माल सामान वस्तुओनी गुणवत्ता अने शुद्धतानी तपासणी चकासणी करीने तेने प्रमाणित करवानुं कार्य करे छे। भारत सरकारे गुणवत्तानुं नियमन करवा माटे ईस्वीसन 1947 इंडियन स्टैंडर्ड इंस्टीट्यूट ISI नामनी संस्था स्थापी हती जे पाछळथी ईस्वीसन 1986 ब्यूरो ऑफ इंडियन स्टैंडर्ड्स नामे ओळखाय छे जे योग्य गुणवत्ता धरावता विविध उत्पादकोनी ISI मार्को उत्पादकीय उपकरणों पर वापरवानी छूट आपे छे। खेती पर आधारित चीज वस्तुओं वन पेदाशो बागायती अने पशु पेदाशोनी गुणवत्ताना मान कवि एक मार्ग लगाड़वानो कायदो खेतीवाड़ी उत्पन्न बजार कायदो 1937 हतो। भारत सरकारना मार्केटिंग इंटेलिजेंस संस्था DMI द्वारा एक मार्ग वापरवानो परवानो आपवामां आवे छे। जो ग्राहक ने मार्का संबंधी शंका जागे तो ते BIS ना
નજીકના પ્રાદેશિક કાર્યાલયમાં ફરિયાદ કરી શકે છે। આ ઉપરાંત સોનામાં દાગીનાની ખરીદી વખતે પણ BSI માર્કાની સાથે સોનાની શુદ્ધતાનો નંબર દાખલા તરીકે 916 એટલે 22 કેરેટ સોનાની શુદ્ધતા દર્શાવતું માર્ક સાથે હોલમાર્ક કેન્દ્રનો લોગો જે તે વર્ષમાં હોલમાર્કિંગ થયું હોય તે વર્ષનું ચિહ્ન દાખલા તરીકે જે એટલે 2008 ઉપરાંત જ્વેલરી બનાવનાર અને વિક્રેતાનો લોગો શુદ્ધતા અને ગુણવત્તાની ગેરંટી આપે છે। FPO નો માર્કો જામ ફ્રૂટ જ્યુસ સ્ક્વેરા કેન કે ટીનમાં પેક કરેલા ફળો અને શાકભાજીના ઉત્પાદક વસ્તુ પર લગાડવામાં આવે છે। ISI ટેક્સટાઇલ કેમિકલ જંતુનાશકો રબર પ્લાસ્ટિકની બનાવટો સિમેન્ટની ધાતુઓ ઇલેક્ટ્રોનિક ઉપકરણો પર આ માર્કો BIS દ્વારા લગાડવામાં અપાય છે। વુલમાર્ક માર્કો ઊનની બનાવટો અને પોષકને આપવામાં આવે છે। MPO માર્કો માઉસ મટનની પેદાશો અને તેમાંથી બનેલ બનાવટોને અપાય છે। HACCP હેઝાર્ડ એનાલિસિસ એન્ડ ક્રિટિકલ કંટ્રોલ પોઈન્ટ માર્કો પ્રક્રિયા દ્વારા તૈયાર કરેલા ખોરાકના ઉત્પાદનોની BIS દ્વારા અપાય છે। ECO માર્કો સાબુ ડિટર્જન્ટ કાગળ લ્યુબ્રિકેન્ટ ઓઇલ પેકેજિંગ મટીરિયલ રંગ રસાયણો પાવડર કોટિંગ બેટરી સૌંદર્ય પ્રસાધનો લાકડાના બદલે વપરાતી વસ્તુઓ ચામડાની અને પ્લાસ્ટિકની બનાવટોને ISI ઇન્ડિયન સ્ટાન્ડર્ડ બ્યુરો દ્વારા અપાય છે જે હવે BIS છે। ડ તો આંતરરાષ્ટ્રીય કક્ષાએ સંસ્થાઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ બે આંતરરાષ્ટ્રીય સંગઠનો સ્ટાન્ડર્ડાઇઝેશનની કામગીરી કરી રહી છે। એક ISO જેનું મુખ્ય મથક જેનેવામાં છે જેની સ્થાપના 1947માં થઈ હતી જેનું કાર્ય આંતરરાષ્ટ્રીય સમજૂતી અનુસાર આંતરરાષ્ટ્રીય ગુણવત્તાનું પ્રમાણપત્ર ઉત્પાદન એકમોને તથા સંસ્થાઓને આપવામાં આવે છે જ્યારે ISO 14,000 શ્રેણી પર્યાવરણ વ્યવસ્થાપન પદ્ધતિ માટે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન દ્વારા અપાય છે જે ઉચ્ચ ગુણવત્તા ધરાવતી ઓફિસો કે સંસ્થા હોવાનું પ્રમાણપત્ર છે। બે કોડેક્સ એલિમેન્ટરીયસ કમિશન CAC ખોરાકને લગતું આંતરરાષ્ટ્રીય કમિશન છે તેમાં આંતરરાષ્ટ્રીય ખાદ્ય પદાર્થોને પ્રમાણિત કરવાનું કાર્ય કરે છે। આ કમિશનની સ્થાપના 1963માં ખાદ્ય તથા ખેતી સંગઠન FAO અને વિશ્વ આરોગ્ય સંસ્થા WHO દ્વારા કરવામાં આવી છે। તેનું મુખ્ય મથક ઇટાલીની રાજધાની રોમમાં છે। દૂધ દૂધની બનાવટો માંસ માછલી ખાદ્ય પદાર્થોના ઉત્પાદનોને પ્રમાણિત કરવાનું અને આંતરરાષ્ટ્રીય સ્તરે વેપાર નીતિ નિયમો ઘડવાનું કાર્ય આ સંસ્થા કરે છે। ભારતમાં ISO સાથે સંપર્કની કામગીરી ભારતીય સંસ્થા BIS કરે છે જ્યારે CAC સાથે સંપર્કમાં રહીને કાર્ય ભારતની ડાયરેક્ટર જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ કરે છે। ફરિયાદ કોણ દાખલ કરી શકે અને ક્યાં? એક ગ્રાહક પોતે, બે કેન્દ્ર રાજ્ય સરકાર અથવા કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકાર, ત્રણ ગ્રાહક મંડળ કે જે કંપની કાયદા કે અન્ય પ્રવર્તમાન કાયદા હેઠળ નોંધાયેલ હોય તે, અથવા ચાર એક કે તેથી વધુ ગ્રાહકો વતી પ્રતિનિધિત્વ સ્વરૂપે કોઈ ગ્રાહક
કે જેમાં બધા ગ્રાહકોનો સમાન હિત હોય તે, અથવા 5. કોઈ માલ, ચીજ વસ્તુ કે સેવા ખરીદનારને સંમતિથી ઉપયોગ કરનાર કુટુંબનો કોઈ સભ્ય માલ કે સેવામાં તૂટ કે ખામી બદલ થયેલ નુકસાન સામે ફરિયાદ કરી શકે છે. જો ઉત્પાદક કે વિક્રેતા ગ્રાહકની સાચી, યોગ્ય અને સ્પષ્ટ ફરિયાદનું કોઈ નિરાકરણ માટે પહેલ ન બતાવે કે તૈયારી ન બતાવે, ત્યારે ભોગ બનનાર ગ્રાહક કે તેના કુટુંબના સભ્ય દ્વારા સ્થાનિક જિલ્લા ફોરમ, રાજ્ય કમિશનમાં કેસ કરીને સ્થાનિક પુરવઠા કચેરી, તોલમાપ વિજ્ઞાન અને ગ્રાહક કચેરી, ગ્રાહક મંડળો, કલેક્ટર કચેરીમાં ફરિયાદ કરી શકે છે. માલ કે સેવામાં ત્રુટિ કે ખામી જણાય ત્યારે, અથવા કરાર હેઠળ કે કાયદા હેઠળ જેનું પાલન કરવું જરૂરી હોય તે કાર્ય કરવાની રીતમાં રહેલી અપૂર્ણતા કે ખામીને સેવામાં ઉણપ ગણાય. આમ, વસ્તુની ગુણવત્તા, પ્રકાર અને શુદ્ધતા, વજન સંબંધી ઘટ કે ઉણપ બદલ ગ્રાહક ફરિયાદ કરી શકે છે. ફરિયાદ શી રીતે? ફરિયાદની અરજી સરળ, સ્પષ્ટ, સાદી સરળ ભાષામાં ટાઈપ કરીને કે હસ્તાક્ષરમાં કે ઈમેલથી થઈ શકે. જો કોર્ટમાં વકીલ મારફતે કેસ કરવો હોય ત્યારે સોગંદનામું કરવું પડે છે. અરજીમાં અરજદારનું નામ, સરનામું, સંપર્ક નંબર હોવો જોઈએ. ફરિયાદનું વિગતપૂર્ણ વર્ણન, ફરિયાદ માટેના કારણો સ્પષ્ટ લખવા. આરોપ સંદર્ભે જે કોઈ આધાર, પુરાવા કે દસ્તાવેજો હોય તેની પ્રમાણિત નકલો બીડવી. ક્યારેય પણ મૂળ પુરાવા આપવા નહીં. બિલની કાચી પાકી રસીદ બીડવી. જો પેમેન્ટ ચેકથી કર્યો હોય તો તેનું અર્થયું કે ચેકની વિગત લખવી. વિક્રેતાએ કરેલી શરતો, જાહેર ખબરની નકલ, ટેમ્પલેટ્સ કે પોસ્પેક્ટર્સની નકલ બીડવી. અરજી સાથે માંગેલ વળતરના દાવાની રકમ અનુસાર નિયત મુજબ ફી ભરીએથી જે તે ગ્રાહક ફોરમમાં ફરિયાદ દાખલ થઈ શકે છે. ગ્રાહક ફરિયાદ થવાનું કારણ ઉદ્ભવે તેના 2 વર્ષમાં ફરિયાદ દાખલ કરી શકાય છે. કોઈ પણ ગ્રાહક સંબંધી ફરિયાદ કરવા કે કાયદા અંગે વિશેષ માહિતી મેળવવા કે માર્ગદર્શન માટે ગુજરાત રાજ્યની હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર 1800-233-0222 અને વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 18 ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ, તેના 3 વિભાગમાં આપણા વિડીયો અહીંયા સમાપ્ત થાય છે. એટલે આપણું પ્રકરણ ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ આ પ્રકરણ અહીંયા સમાપ્ત થાય છે. આપ સૌએ સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ લખવાના રહેશે ફૂલસ્કેપ ચોપડામાં. આ ઉપરાંત પરીક્ષાની તૈયારી પણ કરવાની રહેશે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.